હેલો વેલકમ સ્ટુડન્ટ્સ તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો છે એ વિધયના સંયોજન એના બહુ મસ્ત મજાનો એક્સમ સોલ્વ કરી ગયા એફ ઓફેક્સથી ચીનો વિધેય હતું જીઓફેક્સ છે એ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ એક્સ અને એમાં આપણે ગોફ અને ફોગ બંને વસ્તુ ગોતી ગયા બહુ મસ્ત મજાની તમને મજા આવી ગઈ મને ખ્યાલ છે કારણ કે થોડીક તમને કંઈક અલગ વેરાયટી જોવા મળી કંઈક નવું જાણવા મળ્યું આજે પણ એવા જ પ્રકારનો એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે પરંતુ એ પહેલાં આઈ થિંક લાસ્ટ લેક્ચર લેક્ચરની એનો પ્રીવિયસ લેક્ચર છે એમાં મેં તમને આ પ્રકારનું એક હોમવર્ક આપેલું હતું એફ ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ આનો તમારે એફ કોમ્પોઝિશન એફ શોધવાનું હતું જેનો આન્સર જે આના પ્રીવિયસ લેક્ચરમાં છે મેં તમને આપી દીધેલો હતો પણ આનું બધી એક એક અને વ્યાપ્ત જેનો આન્સર છે મારે કહેવાનો બાકી છે તો આ વિધિ જે ઓબ્વિયસ છે સાહેબ એક્સનો વર્ગ એટલે દ્વિઘાત બહુ બધી છે દ્વિઘાત એ એક એક પણ ન હોય અને વ્યાપ્ત પણ ન હોય એટલે એક એક નથી અને વ્યાપ્ત નથી ચાલો એક એક શું કામ નથી તો એ તમારે ચેક કરવું હોય તો સાવ ઈજી છે આવી રીતના કરી નાખો કે તમને સાવ સિમ્પલ કીધેલું છે કે એક્સ વાળા જે બંને પદ હોય ને એમાંથી એક્સ કોમન કાઢ લેવાના ઘણા બધા છોકરાએ વિચારે છે આમ કે આમાં એક્સની ની કઈ બે વેલ્યુ એવું એવી મૂકવું કે જેથી આઉટપુટ છે એ મને સરખા મળે ઘણા વિચારે છે વન મૂકવું માઇનસ વન મૂકવું એમ કંઈ વિચારવાની જરૂર જ નથી મેં તમને સૌ સિમ્પલ આવી શોર્ટકટ આપેલી છે તો શું કામ તમે એનો ઉપયોગ નથી કરતા તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ એમાંથી એક્સ કોમન કાઢ લ્યો એટલે બ્રેકેટમાં વધશે એક્સ માઇનસ વન આ માઇનસ ટુ વાત થઈ ગઈ પૂરી જો તમને સમજાઈ જાય તો આમાં તમે એક્સ બરોબર ઝીરો મૂકો અને એક્સ બરોબર જે વન મૂકો આન્સર તમને આવડવા જ મળશે માઇનસ ટુ ચેક કરી લે ચાલો એક્સ બરોબર ઝીરો મૂકશો એટલે આખી આખ ઉપર નીકળી ગયું એટલે એફ ઓફ ઝીરો આન્સર આવશે માઇનસ ટુ લખી જ નાખો તો ચાલો કે એફ ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ બરોબર વન મૂકો ત્યારે પાછું આવડીએ ક્વોન્ટિટી ઝીરો થઈ જશે એટલે એનો પણ આન્સર કેટલો આવશે માઇનસ ટુ ઓકે તો બે ઇનપુટ તમને એવા મળી ગયા કે ઇનપુટ જુદા જુદા છે પણ આઉટપુટ ગિવન ફંક્શન નોટ આપેલ હોય આપેલું એક નથી એટલે તો ડાયરેક્ટ કરવાનું જ છે તમને આવડી તો શોર્ટકટ આપી દીધી કે કર બે ઘાત વાળું તમને કોઈ ફંક્શન દેખાય પછી જો મેક્સિમમ બે ઘાત આમાં પછી ત્રણ ઘાત ક્યાંક હોવી જોઈએ નહીં આ બે ઘાત આ એક ઘાત અને અચળ ભાત એનો મતલબ કે દ્વિઘાત બહુ છે અને આનો જે ગ્રાફ છે એ તમને લોકોને પર્વ મળશે અપવર્ડ પેરા બોલા ઉપરની સાઈડ ખુલતો હોય એવો કારણ કે તમને ખબર છે ડાબી સાઈડ અને જમણી સાઈડ ખુલે જિંદગીમાં પણ કોઈ વિધેય જ ના બને પેલા સમજાવો કઈ રીતના રફલી ડ્રો કરું છું ફટાફટ એવો તમે કોઈ લઈ લો રાઈટ વર્ડ પેરાબોલા આ શું થશે આનો ફોર્મ્યુલા વાય સ્ક્વેર બરોબર એક્સ આ એવા પ્રકારનો પેરાબોલા છે હવે તમારે આ વિધેય છે કે નહીં ચેક કરવું હોય તો એના માટે એક ટેસ્ટ આવે છે સાહેબ વીએલ ટી શું કહેવાય એને વીએલટી ટી આનું ફૂલ ફોર્મ થાય વર્ટિકલ લાઇન ટેસ્ટ વર્ટિકલ લાઇન ટેસ્ટ વર્ટિકલ એટલે શિરોલંબ શિરોલંબ એટલે એક શખ્સ એક શખ્સ રેખા ડ્રો કરવાની જોઈ રેખા તમારા વિધેયને એક કરતા વધારે બિંદુમાં છેદે તો અહીંયા એક કરતા વધારે બિંદુમાં છેદી જાય છે એટલે કે બે બિંદુમાં છેદે છે તો એ વિધેય છે સોરી એ આલેખ છે એ આલેખ છે એ કોઈ વિધેયનો આલેખ ન હોય એનો મતલબ કે આ આલેખ જેનો પણ છે જેનો પણ એ કોઈ દિવસ વિધય નો બને એટલે કે વાઇસ્કવેર બરોબર એક છે વિધય નો બને એવી જ રીતે આ સાઈડ તમે ડ્રો કરશો તો પણ એ જ થશે રેડી જ્યારે અપવર્ડ પેરા બોલાવો એમાં તમે ટ્રાય કરી લ્યો વર્ટિકલ લાઈન તમે ડ્રો કરશો ગમે એટલી વિધય ના આ લેખને ખાલી એક જ બિંદુમાં જતશે ચાલો ગમે એટલી તમે વર્ટિકલ લાઈન ડ્રો કરો એક જ લાઈન નહીં તમારે જેટલી ડ્રો કરવી એટલી દર વખતે વિધય ને ખાલી એક જ બિંદુમાં જતશે ચેક કરી લો એટલા માટે આ પ્રકારનો જે પેરાબોલા છે ને પરવલય હંમેશા વિધેય બને વિધેય બનશે વાત સાચી તો આનો ગ્રાફ છે કે આ ટાઈપનો જ આવે એ પછી તમારે ચેક કરો ને કે કયા બિંદુ પાસેથી ટર્ન લેશે એ તમને ખ્યાલ છે રેડી તો આ વિધેય તો બને જ છે પણ એક એક અને વ્યાપ્ત નહીં હોય કારણ કે આ ઇનપુટ છે જે ઇનપુટ બે જુદા જુદા આઉટપુટ સેમ છે પણ આને મારા વ્યાપ્ત કઈ રીતના સાબિત કરવું કે વ્યાપ્ત વિધેય નથી તો એના માટે પણ મેં તમને એક શોર્ટકટ કીધી હતી કે ગમે ત્યારે એક્સની બે ઘાતું કોઈ ફંક્શન આવે તો એમાં તમારે પૂર્ણવર્ગ પદાવલી બનાવી નાખવાની રહેશે તો પૂર્ણવર્ગ મારે બનાવવું હોય તેના માટે શું ગોતું પડે લાસ્ટ યસ અંતિમ પદ તો આનું આપણે પેલા અંતિમ પદ ગોતી લઈ કે અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો સ્કવેર એટલે એક્સ નો સ્કવેર એના છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ સ્ક્ર એક્સ સ્ક્ર એક્સવેર કટ થઈ ગયેલા આન્સર આવ્યો વન બાય ફોર યસ તો ચાલો એફ ઓફ બરાબર માઇનસ પ્લસ વન બાયર આટલું તો એડ કરીને એટલે માઇનસ ટુ માઇનસ વન બાય ફોર એવું થશે તો ઇઝ ઇક્વલ ટુ ઓકે ચાલો આ તોથી પૂર્ણ વર્ગ થઈ ગયું ને હવે પેલા પદ નું એટલે એક્સ મધ્યમ પદની નિશાન માઇનસ છેલ્લા પદ નું એટલે વન બાય ટુ એનો હોલ સ્કવેર

વાત સમજાણી જો તમે આમાં એક્સ બરોબર વન બાય ટુ મૂકી દેશો દાદા ઝીરો થઈ ગયો એટલે ઈ કેસમાં તમને એક્ઝેટ માઇનસ નાઇન બાય ફોર આન્સર આવશે બાકી બધા જ કેસમાં તમે એક્સની કોઈ પણ વેલ્યુ મૂકશો એનો સ્ક્વેર કરશો એટલે ધન થશે અને એમાંથી તમે કંઈક થોડુંક બાદ કરશો એનો મતલબ કે માઇનસ નાઇન બાય ફોર કરતા તો આન્સર મોટો જ હશે વાત સમજાણી ઓકે ચાલો તો આ તમારો ફાઈનલ આન્સર છે તો હવે આ માઇનસ નાઇન બાય ફોર એટલે ટુ પોઈન્ટ સમથિંગ દો માઇનસ ટુ પોઈન્ટ સમથિંગ તો આ જે વિધેય છે ને વિધેય એનો આન્સર માઇનસ ટુ પોઈન્ટ એના કરતા મોટો બધું સમથિંગ સમથિંગ સમય હશે તો આના કરતા મોટી તમે કોઈ પણ સંખ્યા લઈ લો માઇનસ વન છે ઝીરો છે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી ઈ છે એ જેટલી પણ સંખ્યા છે એને સંગત કોઈ પણ તમને ઇનપુટ મળશે જ નહીં ઓકે પ્રદેશની અંદર એવું એક પણ ઘટક મળશે નહીં અથવા તો એમ ખબર ન પડે તો આમાં મેં તમને આર થી આર તો આવડું જે છે એફ ઓફેક્સ એફ ઓફેક્સ એટલે વાય તો વાય નો જે આન્સર છે વાય બિલોંગ્સ ટુ શું થશે માઇનસ નાઇન બાય ફોર ટુ ઇન્ફિનિટી વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ આર આર જે મેં સૌ પ્રદેશનો લખ્યો છે વિસ્તાર અને પ્રદેશ સરખા નથી એટલા માટે તમે કહી શકો કે આપેલ વિધિ જે વ્યાપ્ત વિધિ પણ નથી ઓકે ચલો લઈ લો સ્ક્રીનશોટ જેને બાકી હોય લખવાનું હવે આજનો એક મસ્ત મજાનો એક ક્વેશ્ચન કહી શકાય વિધેયના સંયોજનનો એ આપણે સોલ્વ કરવાનો છે ગઈકાલે જે કરી ગયા એના જ જેવો પણ થોડુંક ફંક્શનમાં છે મેં થોડાક ચેન્જીસ કરેલા છે ચાલો રકમ લખો જે નઈ ક્યાં હોય ગઈ રકમ ઓકે ચાલો એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ અને જી ફ્રોમ ઝેડ ટુ ઝેડ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે પેલું ફંક્શન એફ ઓફ એન અહીંયા ઇનપુટ એન આપેલું છે ઈટ ડઝન્ટ મેટર ગમે તે હોય એમાં બે પાર્ટ છે એન પ્લસ ટુ કે જ્યારે એન યુગમાં હોય અને આન્સર આવે છે ટુ એન માઇનસ વન કે જયારે એન અયુગમાં હોય બીજું ફંક્શન લખું છું ઇક્વલ ટુ આ પણ બે પાર્ટમાં વિચાર્યું છે આન્સર આવશે ટુ એન કે જયારે એન યુગમાં હોય અને આન્સર આવશે એન માઇનસ વન બાય ટુ કે જયારે એન અયુગમાં હોય ઓબ્વિયસ છે ક્વેશ્ચન જે વિધેયના સંયોજનનો હાલે છે તો તમને ફાઇન્ડ કરવાનું છે એફ કમ્પોઝિશન જી અને જી કમ્પોઝિશન એફ શોધો આ તમારે ફાઇન્ડ કરવાનો છે ચાલો જોઈ લઈએ એફ ઓફ એન બરોબર એન યુગમાં ત્યારે એન પ્લસ ટુ એન અયુગમાં ટુ એન માઇનસ વન એન યુગમાં ટુ એન એન અયુગમાં એન માઇનસ વન બાય ટુ ઓકે ફટાફટ હવે તમારું પૂરેપૂરું મેન્ટલ કોન્સન્ટ્રેશન કારણ કે આ ક્વેશ્ચન જે બહુ મસ્ત મજાનો છે આમાંથી એક પાર્ટ છે એ તમારેથી ઈઝીલી થઈ જશે બીજા પાર્ટમાં થોડુંક કંઈક એમ કહી શકાય કે ટ્વિસ્ટ થોડુંક એમ કહી શકાય કે વિચારવા જેવું ઓકે તો સૌપ્રથમ પ્રથમ જેને હું ગોફ ગોતે લઉં છું જી કમ્પોઝિશન એફ ચાલો તો તમે લોકો વિચારી લીધેલું હશે કે ગોફ કઈ રીતના મળશે સાવ ઈઝી છે તો પેલા તો ગોફનું એડ્રેસ આપવું પડશે ને કે ભાઈ ક્યાંથી ક્યાં થાય આ કેમ ફંક્શન એફ ઓફ એન જે ડિફાઈન કર્યું તો પેલા એફ નું તમને એડ્રેસ તો હતું કે આ પ્રદેશ અને સ્વ પ્રદેશ તો એમ ગમે ત્યારે આવી રીતના ક્વેશ્ચન એવું તો પેલા ગોફ અને ફોગનું તમારે લખવું પડશે પ્રદેશ અને સ્વપ્રદેશ શું થાય અહીંયા ચારે ચાર ગણું સરખા જ છે બધું એટલે જી કમ્પોઝિશન એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ માટે આ વખતે ગોફ ઓફ એક્સ નહીં લખીશ ગોફ ઓફ એન લખીશ કારણ કે ઇનપુટ એન છે એટલા માટે એન છે અહીંયા ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે શું કરવાનું છે જોવો આ જી એમના ના એમ આ વિધેય ની અંદર આપણે હવે ऑफ ઓફેન લખશું ને એફ ઓફેન અહીંયા લખીશ તો વિચારજો એક સ્ટેપ કરું ચાલો પણ આ ફાઈનલ સ્ટેપ નથી હું નાખવાનું જોઉં આ ક્યારે તો કે એન અયુગમાં તમને શીખવડું છે કે એક સ્ટેપ કઈ રીતના કટ કરવું હોય આ જો જી એમને એમ એફ ઓન છે મેં રકમમાં જે તમને એફ ઓફેન છે એ બેઠા બેઠે મેં લખનાઈ ગયું હવે મારે વિધેય જી એપ્લાય કરવું હોય તો કોને કરવાનું હોય આ એન પ્લસ ટુ ને કે એન હોય એને એન અયુગમાં હોય ત્યારે રાવડું કાલ મેં વાત કરી હતી બહુ ડિટેલમાં ગયો હતો કે કોને આપણે વિધેય જી એપ્લાય કરવાનું હોય આ માત્ર શરત બતાવે છે આ ખાલી કેસ નું ડિસ્કશન કરાવે છે કે જો એન યુગમાં હોય તો આન્સર આવે એન અયુગમાં હોય તો આન્સર આ આવે તો ભગવાન હવે આ ફંક્શન જી છે ને આ બેને મારે એપ્લાય કરવાનું થશે કોને કોને એન પ્લસ ટુ અને ટુ એન માઇનસ વનને તો હું ડાયરેક્ટ સ્ટેપ જ એવી રીતના લખવાનો છું કારણ કે ઓલરેડી આ ક્વેશ્ચન લેન્ધી થઈ ત્રણ માર્કમાં પૂછાય તો આ એક સ્ટેપ થઈ તમે કટ કરી શકો છો અને ઓબ્વિયસ વાત છે એમાં કોઈ નવું નથી ચાલો આ વિધેય બે પાર્ટમાં વેચે છે લાવી ને પહેલાં કર નાખો મોટો બ્રેક છગડીઓ કૌશ એફ ઓફ એન પહેલાં લખી નાખશો એટલે એફ ઓફ તમે પહેલાં અહીંયા લખશો એન પ્લસ ટુ આને મારે વિધય જી એપ્લાય કરવાનો છે અને એવી જ રીતના વિધય જી એપ્લાય કરીશ કોને તો કે ટુ એન માસ વન યુગમાં હોય ક્યારે થશે હવે હવે સ્ટેપ છે બધા નિરાતા ધ્યાન આપો અહીંયા સુધીનું ક્લિયર આ એફો પેન જે મેં લખી કા વિથ કંડિશન પછી એના આન્સર હતા એ બને મેં શું અપ્લાય કર્યું હતું વિધય જી પણ હવે એક્ઝેટ અપ્લાય કરવાનું છે કે n પ્લસ ટુ છે એને તમે વિધેય વિધેયજી એપ્લાય કરો તો શું આન્સર આવશે તો આવું જયારે કરવાનું થાય આ પ્રકારનો જયારે ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ એમ કેતા નહીં કે સર આર યુ વિધેય જી એમાં જ્યાં એન દેખાય છે ત્યાં એન પ્લસ ટુ મૂકી દો અને આમાં જ્યાં એન દેખાય ત્યાં ટુ એન માઇનસ વન મૂકી દે એમ ન હાલે કારણ કે વિધેય જી જે ઓલરેડી ડિવાઈડ થયેલું છે બે પાર્ટમાં વિધેય જી અહીં આપેલું છે એ પણ કોઈક શરત ઉપર આધાર રાખે છે કે જો એનો ઇનપુટ એન આ ઇનપુટ એન એ યુગ્મ હોય ને તો આપેલો કેસ આવે એન ગુણ્યા બે અને જો એ તમારો ઇનપુટ એન એ ઇનપુટ એન અયુગ્મ હોય તો એમાંથી એક બાદ કરશે ને ડિવાઇડેડ બાય ટુ કરશે તો હવે તમારે અહીંયા ચેક કરવું પડશે તમે પહેલાં એટલો ટાર્ગેટ ધ્યાનમાં રાખો કે એન પ્લસ ટુ મારે ફંક્શન જી એપ્લાય કરવું હોય

ઈ ઉપરથી ખબર પડે કે આવડવા કે સપ્લાય કરવો કે આવડવા બીકોઝ ફંક્શન ઇઝ ઓલરેડી ડિવાઇડેડ ઇનટુ ટુ પાર્ટ્સ તો હવે આ n+2 જે ને મારે g એપ્લાય કરવું હોય તો તમે ખાલી મને એટલો આન્સર આપો કે n+2 જે યુગ્મ હશે કે અયુગ્મ અને 100% દર વખતે કા તો યુગ્મ રહેવું જોઈએ દર વખતે કા તો અયુગ્મ રહેવું જોઈએ એવું ન બનવું જોઈએ કે ક્યારેક યુગ્મ ક્યારેક અયુગ્મ જો એવું થતું હોય તો પાછા બીજા બે કેસ આવે નવા એન યુગમાં ચાલો યુગ્મ સંખ્યા તમે કોઈ પણ અહીંયા મૂકતા જાવ પ્રદેશ તમારો ઝેડ છે ઓબ્વિયસ છે આ એન જે યુગ્મ સંખ્યા છે એમાં તમે પ્લસ ટુ કરશો એટલે દર વખતે તમને યુગમાં જ મળતું રહેશે કારણ કે દુનિયાની કોઈ પણ યુગમાં સંખ્યા હોય એમાં તમે બે એડ કરશો એટલે તમને યુગમાં સંખ્યા આન્સર મળે ચેક કરી લ્યો બે મૂકશો તો ચાર ચાર પાછા કહેવાય છે યુગમાં અહીંયા તમે એન બરોબર ચાર મૂકશો તો ચાર પ્લસ બે એટલે છ તો ફાઇનલ જે તમને છ મળે એ પણ કહેવાય છે યુગમાં તમે આમાં માઇનસ છ મૂકી દો માઇનસ છ પ્લસ બે એટલે માઇનસ ચાર તો માઇનસ ચાર પણ કહેવાય છે પાછા યુગમાં ઇન શોર્ટ ઇફ એન ઇઝ ઇવન ધેન હંડ્રેડ પર્સન્ટ એન પ્લસ ટુ વિલ બી ઇવન કે જો એન યુગમાં હોય તો એન પ્લસ ટુ જે હંમેશા યુગમાં થશે ના યુ આર હંડ્રેડ પર્સન્ટ શ્યોર અબાઉટ ધીસ ક્વોન્ટિટી હવે તમે સો ટકા ખાતરી થઈ ગઈ છે તમને કે આ એન પ્લસ ટુ જે કેવા હશે યુગમાં હશે યસ તો જો એન પ્લસ ટુ જે યુગમાં હોય અને એને મારે વિધેય જી એપ્લાય કરવું હોય તો હવે વિધેય જી તો જી સામે તમે થોડીક વાર નિરાતે જુઓ વિધેય જી છે એ શું કરે છે કે જો એનું ઇનપુટ જે યુગ્મ હોય ને તો એને ગુણ્યા બે કરી નાખે સિમ્પલ વાત છે વિધય જી શું કરશે જો એનું ઇનપુટ અહીંયા ઇનપુટ એ હતું ને આરી અહીંયા એન તો બસ આ ઇનપુટ ની શરત છે કે જો ઇનપુટ યુગ્મ તો ઇનપુટ ગુણ્યા બે કરી નાખે તો આ અમારું ઇનપુટ શું છે n+2 તો n+2 જે કેવા છે યુગ્મ યસ તો હવે આ n+2 ને મારે વિધેય g એપ્લાય કરવાનું થાય તો એ શું કરી નાખશે એને ગુણ્યા 2 કરી નાખશે નિરાતે જોજો બધા આ એન પ્લસ ટુ જેને ગુણ્યા બે થઈ જશે આ શરત આપણે એમ છે એન યુગ્મ અને મેં સુકામાં કામ એન પ્લસ ટુ ગુણ્યા બે કરી નાખ્યા મારા માટે બીજો ઓપ્શન ખુલ્લો જ હતો એન માઇનસ વન બાય ટુ વાળો પણ એનું રીઝન મારે લખવું પડશે કારણ કે કારણ કે આ એન પ્લસ ટુ જે યુગ્મ છે વાત સમજાણી આ એક ઇનપુટ હતું એન પ્લસ ટુ એને મેં વિધેય જી એપ્લાય કરી દીધું પણ આ પહેલો કેસ મેં એપ્લાય કર્યો કે ઇનપુટ ગુણ્યા બે એટલે આ ઇનપુટ એને ગુણ્યા બે પણ શું કામે મેં ગુણ્યા બે જ કર્યા શું કામે મેં મલ્ટિપ્લાય બાય ટુ જ કર્યા તો મેં લખી નાખ્યું કે આ જે એન પ્લસ ટુ છે કે અમારું જે ઇનપુટ છે વિધેયજીનું ઇનપુટ આ એન પ્લસ ટુ છે એ એન પ્લસ ટુ જે યુગ્મ છે અને વિધેયજી પોતે એવું કહે છે કે જો મારું ઇનપુટ યુગ્મ હોય તો ઇનપુટ ગુણ્યા બે કરી નાખવાના સિમ્પલ ઓકે હવે બીજો કેસ આવડો ટુ એન માઇનસ વન ઈ પણ જી નું ઇનપુટ જ છે વિધેયજી નું ઇનપુટ જ છે કોણ આ ટુ એન માઇનસ વન તો હવે તમે મને ઈ કહો કે ટુ એન માઇનસ વન જે કેવા હશે યુગ્મ કે અયુગ્મ એન તમારે અયુગ્મ રાખવાના છે અહીંયા ચાલો ફટાફટ સોલ્વ કરીએ ઝેડ માંથી તમે કોઈ પણ એકાદી અયુગ્મ સંખ્યા ઉપાડી લ્યો

તો એનો મતલબ કે ટુ એન માઇનસ વન છે ને હંમેશા અયુગમાં હશે હંમેશા અને જો વિધેયજી નું ઇનપુટ અયુગ્મ હોય જો વિધેયજી નું ઇનપુટ અયુગમાં હોય તો એ શું કરશે એ ઇનપુટમાંથી એક બાદ કરશે અને આખા ના છેદ શું કરી નાખશે બે વાત સમજાણી તો જુઓ આ તમારે આવું લખવાનું નથી આ કેવા છે યુગમાં અહીંયા જે ઇનપુટ મળ્યું કેવું છે અયુગ્મ

બસ હવે તમારું કામ પૂરું થઈ ગયું એટલે કે વિધય જી અપ્લાય થઈ ગયું છે હવે ખાલી મેથેમેટિકલ ઓપરેશન તમારે કરવાના છે સરવાળા બધા કંઈક વોટ જે હોય કે બસ તો ઇઝ ઇક્વલ ટુ ચાલો આ એમ નંબર રાખવું એમ નંબર રાખો તો ટુ એન પ્લસ ફોર કરી નાખો હવે આ લખવાનું નથી એન પ્લસ ટુ યુગ બાય તો મેં પહેલી વખત અહીંયા ઓપરેશન કર્યું હતું ને મલ્ટિપ્લાય બાય ટુ એટલા મારા માટે ચોખવટ ચોખવટ કરવી પડી રીઝન છે ને એક જ વખત આપવાનું હોય દર વખતે કહેવાનું ન હોય કે એન પ્લસ ટુ યુગમાં છે બધાને ખબર જ છે ઓકે ચાલો આ એન યુગમાં હવે અહીંયા શું થશે જો ટુ એન

G composition F of N. This is your final answer of golf. ફરી પાછું એક વખત સમજાવી દઉં સ્ટાર્ટિંગ મેં કર્યું હતું ગોફો ફેનથી એટલે પહેલાં એનને એફ અપ્લાય કર્યો હવે એફ ઓફેન જે મેં બેઠે બેઠમાં એ લખી નાખ્યું એનો જે આન્સર હોય એફ ને એ બેને મેં વિધેય જી એપ્લાય કર્યું હવે અહીંયા નું ઇનપુટ એન પ્લસ ટુ છે એન યુગ્મ હતા યુગ્મ સંગે તમે એ મૂકતા જશો એમાં તમે પ્લસ બે કરતા જશો એટલે એનો મતલબ કે એન પ્લસ ટુ જે હંમેશા યુગમાં હશે હવે યુગ્મ યુગ્માં અમારે વિધેય જી એપ્લાય કરવાની વાત આવે એનો મતલબ કે ઇનપુટ જો મારું યુગમાં હોય તો એને ગુઈણા કેટલા થઈએ બે કારણ કે વિધેય જી એવું કે છે તો બસ આ ઇનપુટ હતો એને મેં બે વડે ગુણી નાખ્યા પછી ટુ એન માઇનસ વન જે મારો ઇનપુટ છે મને ખબર પડી કે ટુ એન માઇનસ વન જે દર વખતે કેવા હશે અયુગમાં તો અયુગમાં સંખ્યા હોય ઇનપુટ જે અયુગમાં હોય તો વિધેય શું કરે છે એમાંથી માઇનસ વન કરશે બાય ટુ કરી નાખશે તો આ જે મારી ક્વોન્ટિટી હતી ઇનપુટ એમાંથી માઇનસ વન કર્યા ને બાય ટુ કર્યા આ ખાઈના છેદમાં બે ઓ આ ખાઈના છેદમાં બે ઓકે ડન તો ચાલો ગોફો ફેન છે તમે વ્યવસ્થિત નિરાતે ડાઉન કરી લ્યો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ હવે મારે શું ગોતવાનું છે ફોગ ફોગ છે ને ફોગ એ થોડું કેવું આવશે એવું મને લાગે છે શું કામ લાગે છે એમને તમને ખબર પડી જશે ઓકે આવા બધા ક્વેશ્ચન તમે સોલ્વ કરો અને પછી તમે એમ કહી શકો યસ હવે અમને કઈક વિધિ નું સંયોજન અમે કર્યું એવું લાગે છે બાકી ત્રણ ચાર ક્વેશ્ચન જે સાવ ઇઝી ઇઝી હોય એ કરીને તમે કહી શકો વિધિનું સંયોજન પણ આવા જયારે ક્વેશ્ચન ભાઈ તમારો ફર્સ્ટ ટાઈમ તમારી સામે આવે ને ત્યારે તમે વિચારતા રહી જાવ શું કરવું આમાં તો ચાલો ફોગ છે ને ફોગ એને લખવાનું અહીંથી સ્ટાર્ટ કરું છું કારણ કે ત્યાં માંડ માંડ બોર્ડ માં ઓકે તો ફોગ નું પેલા એડ્રેસ આપી દો ભાઈ કે એફ કમ્પોઝિશન જી ઇઝ ફ્રોમ વેર ટુ વેર ક્યાંથી ક્યાં તુ કે ઝેડ ટુ ઝેડ બધાય ચારે ચાર ગણ સરખા જ છે એટલે કે વિચારવાનું છે જ નહીં આના માટે ઓકે ફોગો ફેન એફ કમ્પોઝિશન જી ઓફ એન ઇઝ ઇ કોલ ટુ શું થઈ જશે એફ ઓફ જીઓ ફેન ઓકે

એને હું apply કરી દવ છું f આ ક્યારે થશે તો કે જ્યારે n યુગ્મ આ ક્યારે થશે કે જ્યારે n હોય અયુગ્મ હવે વિચારો 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 બહુ વિચારવાનો ટાઈમ હવે આવ્યો છે આ question માં આ બેય મારા ઇનપુટ છે ને બેયને મારે f apply કરવાનું છે તો પહેલા આપણે આ પહેલા case પકડીએ ચાલો તો અહીંયા એફ નું ઇનપુટ શું છે ઇનપુટ તો કે કે છે શું ચેક કરી ખબર આ એટલે તમે જેને ફંક્શન કરવા છો કરવો એન ઉપર ડિપેન્ડ કરશે ફંક્શન કે એન યુગમાં છે તો આવડું આ એન અયુગમાં છે તો આવડું આ એનો મતલબ કે તમારું જે ઇનપુટ છે એના વિશે તમે સીઓર હોવો જોઈએ કે યુગમાં છે કે અયુગમાં જો યુગમાં હોય તો પ્લસ ટુ કરી નાખશે અને અયુગ્મ હોય તો શું કરના છે મલ્ટીપ્લાઈડ બાય 2 અને પછી માઈનસ 1 તો હવે ચેક કરો કે 2n જે કેવા છે 100% એમ કા તો યુગ્મ અથવા તો અયુગ્મ તો એના માટે પહેલા તમને n ની ખબર હોય જ આર યુ બાજુમાં લખેલું છે n યુગ્મ છે એટલે એનો મતલબ કે n જે તમે કોઈ પણ યુગ્મ સંખ્યા રાખશો ને એને ગુણ્યા 2 કરશો તો હંમેશા તમને આન્સર યુગ્મ મળશે વાત સમજાણી કે 2n જે હંમેશા યુગ્મ હોય

ઓકે હવે એફ અપ્લાય કરવું હોય તો તમે એફ નું જે ઇનપુટ છે ને તમારે ચેક કરવું પડે યુગમાં છે કઈ યુગમાં જો યુગમાં હોય તો એમાં પ્લસ બે કર નાખશે તો મને ખબર પડી કે ટુ એન છે એ કેવા છે યુગમાં છે એટલા માટે મે એમાં શું કરને કે પ્લસ 2 તો એમ ખબર ન પડે તો ક્વેશ્ચન માં જ્યાં n દેખાય ને 2n મૂકી દેવો ચાલો કેશ તો આવડો છે ને યુગમાં આવડો તો તમને ખબર પડી ગઈ ને ઓકે નાઉ ઈટ્સ ટાઈમ ટુ સોલ્વ ધીસ ક્વોન્ટિટી n 1/2 ચેક ચેક કરો કે n 1/2 જે કેવા છે યુગમાં છે કે અયુગમાં n અયુગમાં છે યસ આમાં તમારે n ની જગ્યાએ જે કિંમત મૂકવાની થશે છે બધી અયુગમાં સંખ્યા મૂકવાની થાય z માંથી ચાલો ટ્રાય કરીએ સૌપ્રથમ પ્રથમ એન બરોબર વન મૂકવું તો આન્સર શું હશે જો એન બરાબર ત્રણ મૂકો તો શું થશે થ્રી માઇનસ વન એટલે ટુ ટુ ના છેદમાં ટુ એટલે વન તો આ વખતે આન્સર કેવો આવ્યો અયુગમાં આવ્યો એન બરોબર તમે માઇનસ બે મૂકો

માઇનસ થ્રી માઇનસ વન એટલે શું આવે છે યુગમાં અને ક્યારેક ક્યારેક અયુગમાં આવે છે તો કરવું શું તો હવે કરવું શું આ એન માઇનસ વન બાય ને મારે પહેલા કેસમાં લેવા કે બીજા કેસમાં લેવા

તો ચાલો ઇનપુટ બીજું એ કઈ ને એજ ઇનપુટ પોતે એને મારે આ વખતે શું બીજો કેસ અપ્લાય કરવાનો છે ને તો બીજો કેસ શું કરે છે તો ઇનપુટ ને ગુણિયા બે કર નાખશે

અને કારણ કે કરીને લખનાર હતું કે ટુ એન જે યુગ્મ છે ટુ એન આ જે મેં બે કેસ લીધા આના લીધા હતા ને આના આમાં એક આ જે ક્વોન્ટિટી છે ઇનપુટ એને મેં એક વખત યુગમાં વાળા કેસમાં મુકામાં વાળા કેસમાં મુકા પણ મેઈન જે તમારું ઇનપુટ હતું એ તો અયુગમાં હતું એટલે અહીંયા એન કેવા હશે બેયમાં માં ઓકે પણ હવે આ જે મારું ઇનપુટ છે એન માઇનસ વન બાય ટુ એન માઇનસ વન બાય ટુ એ કેવા હતા યુગમાં અને આમાં જે એન માઇનસ વન બાય ટુ જે કેવા હશે અયુગમાં એટલે જુઓ આ જે મેઇન તમારો પેલો કેસ હતો એને જે તમે એફ અપ્લાય કરશો એનો આન્સર રહ્યો અને હવે આ બીજું ઇનપુટ જે છે તમારું એન માઇનસ વન બાય ટુ જો યુગમાં હશે એન માઇનસ વન બાય ટુ જે યુગમાં હશે એન માઇનસ વન બાય ટુ જે યુગમાં હશે એમાં શું થઈ જશે પ્લસ ટુ એટલે એમાં મેં પ્લસ ટુ કરી અને હવે જો આ જે ઇનપુટ જે છે તમારું અયુગમાં હોય એટલે કે એન માઇનસ વન બાય ટુ અયુગમાં હોય તો આ વાળો કેસ કે ઇનપુટ ગુણ્યા બે માઇનસ વન ઇનપુટ ગુણ્યા બે માઇનસ વન સિમ્પલ છે આ બે કે શું કામ લેવા પડ્યા કારણ કે અહીંયા એન માઇનસ વન બાય ટુનો આન્સર યુગમાં પણ આવે છે અને અયુગમાં પણ આવે છે એનો મતલબ કે બેય આન્સર આવે છે યુગ્મ અને અયુગમાં બે એટલા માટે અમારે બે કેસમાં બેય કેસમાં મારે એ ફંક્શન એપ્લાય કરવું પડે ને બસ હવે તમારે ફાઇનલ જે થોડુંક વિચારવાનું છે એટલે આ દાખલો પૂરો ચાલો હવે ઇઝ ઇક્વલ ટુ આ તો બરોબર છે 2n 2 એમાં કઈ વિચારવાનું નથી કે જ્યારે n યુગ્મ હોય હવે આમાં જે થોડુંક આપણે સિમ્પ્લિફાઈ કરી નાખીએ આ બે નો તમે લસા લેશો એટલે 4 થશે ઈ 4 માંથી એક બાદ કરો એટલે 3 થાય

હવે અહીંયા લખવાનું નથી ટુ એન યુગમાં યુગ ઓકે આમાં તમારે હજી લખવાનું થશે ચાલો કારણ કે કે જ્યારે એન અયુગ્મ છે ને આમાં એન અયુગ્મ અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં માં કીધેલું હતું કે ગમે ત્યારે તમે વિધિ સંયોજન કરો એનું મેઇન ઇનપુટ તો એન છે ને તો ફાઈનલ જે આન્સર આપો એમાં તમારે એન વિશે કેવું પડે કે એન કેવા પ્રકારનો હોવો જોઈએ તો એન અયુગમાં હોવો જોઈએ એનો મતલબ કે યુગમાં સંખ્યા કેવા કેવા પ્રકારની હોય તો કે યુગમાં સંખ્યા જે આવા પ્રકારની હોય અહીંયા કોણ યુગમાં હતું એન માઇનસ વન ટુ તો એ આવા ટૂંકે પ્રકારના હોય કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ આ મારે લખવું પડે આમાં મને ફાઈનલ છે ને ફાઈનલ એ બધી સંખ્યા મળી જાય ઓકે અને આમાં પણ એન તો અયુગ્મ જ છે અને આ વખતે આજે એન માઇનસ વન બાય ટુ છે એ કેવા છે અયુગ્મ અયુગ્મ જે સંખ્યા કેવા પ્રકારની હોય ટુ કે પ્લસ વન પ્રકારની કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ ઓકે હવે આનું સાદુરૂપ આપ્યું હતું એમાંથી ફાઈનલ તમારે એન વિશે શરત આપવાની છે કે એન શું હોય ચાલો વિચારો હવે તમે લોકો વિચારો શું કરવું એમ રેડી ચાલો હવે આ લાસ્ટ સ્ટેપ છે આપણું કે તેથી એન યુગમાં હોય તમને આન્સરમાં મળશે એન પ્લસ થ્રી બાય ટુ ક્યારે તો કે જ્યારે એન અયુગમાં હોય તમને આન્સરમાં મળશે એન માઇનસ ટુ આઉટપુટ ફાઇનલ એવું ક્યારે થશે કે જ્યારે એન અયુગ્મ હોય પણ ખાલી એન અયુગમાં નહોતા કરતા બનાવવાના છે એટલે તમને એન ઉપર આખો વિધાય જે ડિપેન્ડ થવું છે અહીંયા હજી એન ઉપર ડિપેન્ડ નું કોના ઉપર ડિપેન્ડ હતું એન માઇનસ વન બાય ટુ ઉપર જો બધામાં મારો કેસ તો એના ઉપરથી જ પડતો હતો કે એન માઇનસ વન બાય ટુ યુગમાં હોય તો આવડવવા એન માઇનસ વન બાય ટુ અયુગમાં હોય તો આવડવું પછી એમ ન ચાલે આખો ઇનપુટ તમારું એન છે એ સંખ્યા ઇનપુટમાં તમે કોઈ સંખ્યા મૂકશો એ યુગમાં છે કે યુગમાં તો કેવા પ્રકારની છે એના ઉપર આખો આધાર રહેવો છે તો ચાલો આ બે નો બે છે આપણે પેલી સાઈડ જવું એટલે ફોર થઈ જશે અને માઇનસ પેલી સાઈડ જાય એટલે પ્લસ એટલે એન બરોબર આવું થશે ફોર કે કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ આવા પ્રકારની કોઈ સંખ્યા હોય ફોર કે પ્લસ વન પ્રકારની એટલે અયુગમાં તો હશે જ જે ફાઇનલ જ છે એટલે તમારે એમાં એટલે એનો જે આન્સર આવશે એ તમારે આમાં મૂકવાનો થાય એ સંખ્યાને ઓકે ફાઇનલ આઉટપુટ તમારું આવડું આવશે હવે એ નયુગમાં અને આમાં જો શું સાહેબ આમાં બે નું આપણે લસા લે બે ઓલી સાઈડ જયારે સર લાવવું થશે ને ફોર કે પ્લસ ટુ બે ગુણ્યા બે એટલે ફોર કે પ્લસ ટુ અને માઇનસ વન પેલી સાઈડ એટલે પ્લસ વન એટલે એમાં થશે ફોર કે પ્લસ થ્રી ઓકે એન બરાબર એન બરાબર ફોર કે પ્લસ થ્રી કે જ્યાં કે બિલોગુ ધીસ ઇઝ યોર ફાઈનલ આન્સર ઓફ ફોગો ફેન ફરી પાછું એક વખત કરાવી દો જીઓ ફેન એ તો આપણે બે મૂકી દીધા હતા એ બેને આપણે એફ અપ્લાય કર્યા હવે એફ છે એ પણ યુગમાં અને અયુગમાં પર આધાર રાખે છે કે જો ઇનપુટ યુગમાં હોય તો પ્લસ ટુ અયુગમાં હોય તો આવડવા કેસ તો આ વખતે પહેલાં મારો ઇનપુટ ટુ એન હતું અને મને ખબર પડી કે ટુ એન હંમેશા યુગમાં જ હોય એટલે એ ટુ એનમાં મેં પ્લસ ટુ એડ કરી દા પહેલો કેસ મેં લીધેલો છે લખી નાખ્યું ટુ કારણ કે ટુ એન યુગમાં છે જ્યારે આવડવા કેસનો વારો હોય એન માઇનસ વન બાય ટુનો ત્યારે મને ખબર પડી કે ક્યારેક ક્યારેય યુગ મે છે અને ક્યારેક ક્યારેક અયુગ મરીએ છે એટલે પહેલો મેં કેસ લીધો કે એન માઇનસ વન બાય ટુ યુગમાં એટલે કે આ મારો ઇનપુટ છે જો ઇનપુટ યુગમાં હોય તો તમને ખબર પડે ચાલો પછી તો કે આ તો અયુગમાં વાળો કેસો થાય લખી નાખ્યું એમના માનું સાદુ રૂપ આપ્યું બે દુ ચારમાં દેખે તો પ્લસ થ્રી બાય ટુ એ ટુ ટુ કટેલ એન માઇનસ ટુ અને એન માઇનસ વન બાય ટુ છે યુગમાં જ એમનું મારા ફાઇનલ એન વિશે કેવું પડે કે એન કેવા પ્રકારનો હોવો જોઈએ એટલે મેં એન માઇનસ વન બાય ટુ યુગમાં એટલે મેં જનરલ યુગમાં સંખ્યા લઈ લીધી ટૂકે અને આમાં અયુગમાં હતી એટલે મેં જનરલ સંખ્યા લઈ લીધી ટૂકે પ્લસ વન કે જે કે બિલોંગ્સ ટુ હવે તમે કોઈ પણ યુગમાં સંખ્યા મૂકશો ને તમારે બે વડે ગુણી નાખો પ્લસ ટુ કરી નાખવાનું એટલે તમને ફાઇનલ શું મળી જાય ફોગ મળી જાય પણ તમે જયારે અયુગમાં સંખ્યા મૂકતા હોય ને અયુગમાં સંખ્યા ત્યારે તમારે ચેક કરવાનું રહેશે કે અયુગમાં સંખ્યા જે ફોર કે પ્લસ વન પ્રકારની છે કે ફોર કે પ્લસ થ્રી પ્રકારની જો આ બે છે એ અયુગમાં સંખ્યા દર્શાવે છે પણ એ ફોર કે પ્લસ વન પ્રકારની હોય તો એને આવડવા કે સપ્લાય થાય અને ફોર કે પ્લસ થ્રી પ્રકારની હોય તો એને આવડવા કે સપ્લાય થાય હવે એ કેમ ખબર પડે તો કે કે માની લ્યો કે કોઈ કે એન બરોબર સાત લીધા ચાલો મને એમ ઈચ્છા થઈ કે આવડું અમારું ફોગ ઝેડ છે પેલા તમને એટલી તો ખબર પડે કે સાહેબ સાત છે અયુગમાં છે આવડો કેસ તો નોટ ચાલે અયુગમાં પાછા બે કેસ છે આવડું અપ્લાય કરું કે આવડું અપ્લાય કરવું તો કે ચેક કરો કે સાત છે એ કયા કેવા પ્રકારની છે આ પ્રકારની કે આવડી આ પ્રકારની તો હવે તમે એ વિચારો કે આમાં તમે કે ની વેલ્યુ જુદી જુદી મૂકતા જાઓ જો તમને આમાં સાત મળે તો આવડો કે સપ્લાય કરવાનો અને આમાં તમે કે ની જુદી જુદી વેલ્યુ મૂકતા જાઓ અને તમને જો આમાં સાત મળે તો તમારે આવડો કે સપ્લાય કરવાનો હવે આમાં તમે કે બરોબર વન મૂકો એટલે ચાર એકા ચાર પ્લસ ત્રણ એટલે એન બરોબર સાત મને આમાં મળ્યા એન બરોબર સાત મને છેલ્લા કેસમાં મળ્યા ઓકે તો એ સાત માંથી તમારે બે બાદ કરી નાખો એટલે ફાઇનલ આઉટપુટ સાત નું ફાઇનલ આઉટપુટ શું થાય પાંચ એવી જ રીતના કોક મને એમ કે સાહેબ ઓગણપચાસ છે ઓગણપચાસ ઓગણપચાસ મળશે શું કામે કે બરોબર તમે બાર મૂકી દે એટલે બાર ચોક અડતાલીસ પ્લસ વન એટલે ઓગણપચાસ તો ઓગણપચાસ થઈને તમારે આયા મૂકવાના થાય બીજા કેસમાં એટલે ઓગણપચાસ ને ત્રણ પચાસ એકાવન અને બાવન બાવન ના છેદ માં બે છવીસપુટ આવે કે જો આ યુગમાં જોવા આ યુગમાં એમ નો ચાલે મારે ફાઇનલ એન ઉપર ડિપેન્ડ થવું જોઈએ જો અહીંયા મને એન ની ફાઇનલ શરત મળી ગઈ ઓકે તો ચાલો ફટાફટ નો સ્પ્રિન્ટ લઈ તમે લોકો બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન હતો આ ચાલો તો આજના લેક્ચરમાં જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે જયારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે હજી થોડાક હવે બે ત્રણ ટ્રિકી ક્વેશ્ચન છે અને પછી આપણે આપણે ઉપર થોડુંક આગળ વધવાનું છે કે જે કહી શકાય કે ખરેખર આમ ટૂંકમાં કોન્સેપ્ટ કહેવાય ને કે વિધેયના સંયોજનો જે કોન્સેપ્ટ આપણે સાયન્સ જ્યા છીએ એને આપણે અપ્લાય કરવાનો ટાઈમ એ આપણા થિયરી બેઝડ ક્વેશ્ચનમાં આવશે એ એક વખત આખું બધું કમ્પલીટ દઈએ પછી આપણે પ્રતિવિધિ ઉપર જમ્પ કરવાના છીએ ઓકે તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ